કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય પર્યાવરણ. ધોરણ 4 વિષય પર્યાવરણ. અગાઉના પિરિયડ દરમિયાન આપણે જોયું હતું ને પ્રકરણ 11, એનો ભાગ 1 જોયું હતું ને, વાડીમાં વિશે, આપણે રતન વિશે, પછી ક્યાં ક્યાં ફરવા ગઈએ વિશે, પછી ફૂલો વિશે બધું જોયું હતું ને. હવે આપણે એનો ભાગ 2 આજે જોઈએ, તો તમે શાંતિથી સાંભળજો. આ સિવાય ફૂલનું કોઈ બીજું રૂપ જોયું છે? અગાઉ આપણે બધા ફૂલો વિશે, પૂજામાં વપરાય છે, ડેકોરેશનમાં વપરાય છે, આપણે પોતાના માથામાં, વેણીમાં, એ રીતે અલગ અલગ રીતે ફૂલો વપરાય છે, તો એ રીતે આપણે બીજી એ રીતે કોઈ જોયું છે? હા, ફૂલોવાળા ફૂલોના ગજરા બનાવીને પણ વેચીએ છીએ. હવે આગળ જોઈએ, કેટલાક ફૂલો અલગ અલગ રૂપમાં થાય છે, જેમ કે ગુલાબ અને ગલગોટાનો આપણે હાર બનાવીએ છીએ, અને છૂટક પાખડીઓ પણ વપરાય છે. ફૂલ આપણે નથી અને પાખડીઓ છૂટી પડી ગઈ છે, તો આપણે લગ્નમાં વરરાજાને ફેરા ફરતા હોય છે ત્યારે, પછી ભગવાન ઉપર ફૂલ અર્પણ કરીએ છીએ છૂટી પાખડીઓ. આ અલગ અલગ રૂપના ફૂલોની કિંમત લખો. એક ફૂલ, એક હાર, એક પુષ્પગુચ્છ. મેં અહીં જે લખ્યા છે, તમારે બીજા પૈસા જે 5 રૂપિયા જગ્યાએ 10 રૂપિયા લખવા હોય તો પણ લખી શકો છો. ફૂલો વેચનાર પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી કોઈ પણ પાસેથી બનાવતા શીખ્યા હશે. ફૂલોની વેણી બનાવીને પછી ફૂલોનું ગુચ્છું બનાવીએ છીએ, જોયું છે ને, એ કોની પાસે શીખ્યા હશે? એમના વડીલો પાસેથી શીખ્યા હશે. એમના વડીલો પાસેથી શીખ્યા, કેમ? એમના વડીલો પણ ફૂલોનો વેપાર કરતા હતા. તેમના કુટુંબમાં બીજા કોઈ સભ્યો આ કામ કરે તેવું તે ઈચ્છે છે, કેમ? બધાને એવું જ હોય, ડૉક્ટરના એમ જ હોય કે મારો દીકરો ડૉક્ટર બને, ટીચરનો છોકરો સારી પોસ્ટ ઉપર બને, એ રીતે જ વિચારતા હોય છે. તો ફૂલો વેચનારા એ પણ એમ વિચારતા હતા કે અમારા પણ જેમ ફૂલ વેચીએ. પણ હા, મોટાભાગના ફૂલો વેચનારાઓ ઈચ્છે છે કે તેમના કુટુંબના બીજા સભ્યો પણ આ કામ કરે, કારણ કે આમાં ઘણો ફાયદો છે. આનાથી તેઓ તેમનું ગુજરાન, એટલે કે દરરોજનું ખર્ચ, ગુજરાન સારી રીતે ચલાવી શકે છે, અને આ માટે તે વડીલો પાસેથી ઘણું બધું જાણી અને શીખી પણ શકે છે. જે કામ ધંધામાં વડીલોને જ્ઞાન, વડીલો હોય, એમના પણ પર વડીલો હોય, એ ધંધો ચાલતો આવતો હોય, તો આપણને એ વિશે જ્ઞાન મળી રહે છે. પછી આપણે બીજો નવ ફૂલ વેચવાવાળા ભાઈ બીજો કોઈ ધંધો ચાલુ કરે તો એમને પેઢી દર પેઢીને એના વિશે જ્ઞાન મળે નહીં. હવે ચાલો આગળ. કઈ પ્રવૃત્તિ છે? 4-5 મિત્રો એક જૂથ બનાવી વૃક્ષ કે છોડ ઉપર પડી ગયેલા, વૃક્ષ કે છોડ પરથી પડી ગયેલા ફૂલો વર્ગમાં લાવ, જેને જે મળે તે. આ ફૂલો જૂના સમાચાર પત્ર વચ્ચે એકબીજાને અડે નહીં તેવી રીતે ગોઠવો. હવે સમાચાર પત્ર પર ભાર મૂકો. આ તમે પ્રવૃત્તિ ઘરે બેઠા બેઠા કરજો. આ પ્રવૃત્તિ ઘરે બેઠા બેઠા કરજો. આ કાળ દરમિયાન આપણી સ્કૂલો ચાલુ નથી, તો તમે આ પ્રવૃત્તિ ઘરે બેઠા બેઠા કરજો. ફૂલો સુકાઈ ન જાય ત્યાં સુધી દબાવી રાખો, એટલે કે ફૂલ આખું બીડે જાય, દબાઈ જાય ત્યાં સુધી એના પર વજન મૂકીને રાખો. પછી શું છે, ત્યારબાદ બધા ફૂલો સાચવી લઈને અને સ્ક્રેપ બુક, એટલે કે ફૂલ પોથી તૈયાર કરો, કે ફૂલોની આખી એક બુક તૈયાર કરો. તમે આ સુકાયેલા ફૂલોનો સુંદર કાર્ડ બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો. એની પાંદડીઓ છૂટી પડી ગઈ હોય ને સુકાઈને, એને આપણે ચીપકાવીને આપણે કોઈ ગ્રીટિંગ્સ કાર્ડ કે એવું કંઈ બનાવી શકાય છે. રતન તો વાડીમાં આગળ ને આગળ ચાલતી જાય છે. હવે રતન કેટલા પહોંચી ગઈ જોઈએ. આગળ પહોંચી ગઈ ઘણી. ખેતરમાં એક ખૂણામાં તેણે માણસોને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોઈએ. ક્યારો હતો એમાંથી ઘાસ સાફ કરતા હતા, વધારાનું ઉગ્યું હોય ને છોડ સાથે, તેણે પણ ત્યાં જઈને ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું. છોડની બાજુ વધારાનું ઘાસ ઉગ્યું હોય એ બધું કાઢવા લાગીએ. પણ શું થયું ખબર છે? તેના નજીક હાથ ઘાસ ખેંચવાને લીધે લાલ થઈ ગયા. અમુક ઘાસ બહુ કડક હોય, કઠણ હોય, એના મૂળ છેક જમીનની અંદર ઉતરેલા હોય તો ખેંચતા ખેંચતા હાથ પણ લાલ થઈ જાય. ત્યાં ઘાસ ખેંચાયેલા કેટલાક મૂળ પણ ખેંચાઈ આવ્યા હતા. ઘાસની સાથે નકામા ઘાસ સાથે મૂળ પણ ખેંચાઈ આવતા હતા. રતનના તો હાથ લાલ થઈ ગયા હતા. શું તમે કહી શકો છો કે બધા જ છોડને મૂળ હોય, જેમ જેટલું ઉપર છોડ હોય એટલો જ એનું નીચે, એટલે કે એના મૂળ હોય, મૂળ વગર છોડ થાય નહીં. એ પકડી રાખે છોડને, જેમ આપણા પગ કામ કરે એમ મૂળ પણ છોડનું કામ કરે, ટકાવી રાખે. તમારી આજુબાજુ થોડા પગ પરથી ચાલીએ છીએ એમ છોડ પણ મોટો પગ મૂળ થયા કારણે જ થાય. તમારી આજુબાજુ થોડા વૃક્ષો અને છોડ જુઓ,
ઘણા જોયા છે રસ્તા પરના લીમડા, પછી ઘરે વાવેલા ફૂલ ક્યારા ક્યારીઓમાં તુલસીના છોડ જોયું છે ને, તેમના મૂળ કેટલા ઊંડાયા છે તેનું અનુમાન કરો, કેટલાય ઊંડા હોય છે. ત્યાં રતને જોયું રામજીભાઈ મૂળા ખેંચી બહાર કાઢતા હતા. મૂળો એ કેવું છે, જમીનની અંદર થતું શાક કે ફળ છે. મૂળો એ જમીનની અંદર થતું શાકભાજી છે. રતને રામજીભાઈને પૂછ્યું કે રામજીભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું, રામજીભાઈને એમને રતને પૂછ્યું, શું પૂછ્યું બેટા, પૂછ્યું હશે કે આ મૂળા કેવી રીતે ખેંચો છો, ત્યારે બેટા આ મૂળા છે તેને પણ મૂળ જ છે, એટલે કે મૂળો પછી બટેટું ગાજર એ બધા જમીનની અંદર થાય અને એના ઉપર જમીનની ઉપર એના પાંદડા આવે એ જ રીતે. ત્યાં અચાનક એકદમ વરસાદ શરૂ થયો, વરસાદ આવવા લાગ્યો. ભારે પવન સાથે વરસાદ હોવા છતાં ખેતરના કિનારા પર ઊભા વૃક્ષો તો અડીખમ જ ઊભા હતા. ગમે તેટલો વરસાદ પવન આવે છે, વાવાઝોડું આવે છે તો આપણે રોડ ઉપર હોય છે કે ખેતરમાં હોય છે, રોડની બાજુ બે બાજુ કોઈ ઝાડ એવું બને છે કે પડી જાય, એવું થતું નથી. કેમ, કેમ કે જમીનની અંદર રહેલા મૂળ એ વૃક્ષનું રક્ષણ કરતા હોય છે, એને પકડી રાખતા હોય છે. ભારે પવન હોવા છતાં વૃક્ષ કેમ પડ્યું નહીં, કેમ જમીનમાં રહેલા મૂળના કારણે વૃક્ષ પડતા નથી. ઉગતા નાના છોડને પાણી મળતા જ તેના સુકાયેલા પાંદડા ફરી તાજા થઈ જાય છે. કેમ, આપણને પણ તાવ આવ્યો હોય તો બે ચાર દિવસ આપણે ખાતા નથી, બે ચાર દિવસ આપણે ખાતા નથી અને પછી તાવ ઉતરી જાય એટલે બધા દિવસનું એક જ દિવસમાં ખાઈ નાખીએ છીએ, ધમાધમ ખાતા નથી. એમ એ રીતે ઉગતા નાના છોડને પાણી મળતા કે પાણી મૂળ દ્વારા છોડના વિવિધ ભાગોમાં પહોંચે છે. આ પાણી સુકાયેલા પાંદડા પહોંચતા તે ફરી તાજા બની જાય છે. તમારા જેવું તાવના જેવું છે ને, બે કિલો વજન ઉતરી ગયો પણ આપણે તો એક જ દિવસમાં 4 કિલો વજન વધી જાય એટલું ખાઈ નાખીએ છીએ ને, એમાં પણ ફૂલ સુકાઈ ગયો હોય ફૂલ છોડ તો પછી જ્યારે પાણી મળે ત્યારે ફરીથી મસ્ત એવો તાજો થઈ જાય છે, લીલોછમ થઈ જાય છે. તમારી આસપાસ કયા છોડને નિયમિત પાણી આપવું પડે છે, તમારી આજુબાજુ એટલે તમારા ઘરે હોય કે તમારી આજુબાજુ કોઈ છોડ હોય, હા તો તમારે તમારી જાતે લખી શકો છો. તુલસી, ગુલાબ, તુલસીના તો દરેકના ઘરે છોડ હોય છે તે જોયો જ છે. તુલસી, ગુલાબ, ગલગોટો, કરેણ અને બારમાસી. રતનને ખબર પડી કે ઘરની આગળ ઉગેલા મોટા લીમડાને તેણે ઘણા સમયથી પાણી નથી પાયા. આ રોડ ઉપર હોય છે બધા વૃક્ષો, આપણે એને પાણી પીએ છીએ, એની જાતે જે મોટા થાય છે. તેણે વિચાર્યું તો એ લીમડાને ક્યાંથી પાણી મેળવતું હશે, તે લીમડો ક્યાંથી પાણી મેળવતો હશે એ એના વિશે વિચારીએ આપણે. રોડ ઉપર ઉગતા બધા વૃક્ષો હોય છે તો ક્યાંથી પાણી મળે છે તે વિશે આપણે જોઈએ. તમારી આસપાસ કયા વૃક્ષોને નિયમિત પાણીની જરૂર નથી, આપણે આ રોડ ઉપર જોઈએ બધા વૃક્ષોને પાણીની જરૂર છે નહીં. તે પાણી ક્યાંથી તેમને મળતા હશે, કેવી રીતના મળતા હશે, એમના મૂળ જમીનને છેક અંદર ઉતરે તો જમીનમાં રહેલો ભેજ હોય એ પોતાએ મૂળમાં શોષે અને પછી વૃક્ષની વિવિધ ભાગોમાં પહોંચે છે અથવા વરસાદથી પછી મળે છે. એ રીતે લીમડો, પીપળ જેવા વૃક્ષને નિયમિત પાણીની જરૂર નથી, કારણ કે મોટા વૃક્ષો તેમના ઊંડા મૂળ દ્વારા જમીનમાંથી જ પાણી મેળવે છે. પડી ને ખબર. હવે છે નીચે આપેલા શાકભાજીના ચિત્ર જુઓ અને કયા મૂળ છે, કયા મૂળ છે એટલે જમીનની અંદર થાય છે એનું ફળ, એટલે શાકભાજી જમીનની અંદર થાય છે અને એના પાંદડા બહાર દેખાય. રીંગણ તો એનો તો છોડ હોય. ગાજર, ગાજર જમીનની અંદર થાય છે, નથી માટી માટીવાળા આવતા અને ઉપર એનો લીલો છોડ. પછી આ છે તુરિયા જેવું છે એ પણ વેલો. આ તો ફૂલગોબી એટલે કે ફ્લાવર, એ પણ છોડ ઉપર. પછી આ પણ છોડ ઉપર થાય છે, આ પણ છોડ ઉપર થાય છે. આ છે મૂળો, મૂળો હમણાં જોવાય કીધું ને રામજી કાકાએ ખેંચ્યો તો આ પણ જમીનની અંદર થાય છે. આ મૂળ છે લીંબુ ના, પછી કારેલું ના, બીટ, બીટ પણ જમીનની અંદર થાય છે અને કોબી, ગોબી કહીએ કોબી, એ પણ ક્યાં થાય છે, જમીનની ઉપર. તો જમીનની અંદર ગાજર, મૂળા અને બીટ, બીટ તો દરેકે ખાધેલું જ છે એટલે ખબર હશે. હવે રતન હવે ક્યાં ફરવા જાય છે આગળ. રતને હવે છોડ વિશે વધુ ને વધુ પ્રશ્નો થવા લાગ્યા. હવે એક પ્રશ્ન પૂછ્યો પછી એમાંથી સરસ માહિતી મળી તો હવે એને વધારે ને વધારે જાણવાની ઈચ્છાઓ થવા લાગી. તેણે શાળાની દિવાલમાંથી છોડને ઉગતો જોયો છે. આપણે જોઈએ છીએ ને ઘણી ઘણી વખતે છેક છેલ્લા 10મા માળે પણ બિલ્ડિંગમાં છોડ ઉગેલો હોય છે કે આપણે વાવવા ગયા હોઈએ છીએ કે કોઈએ વાયો હોય છે, ના કેવી રીતે ઉગે છે એ આપણે હવે જોઈએ.
આ છોડના મૂળ કેટલા ઊંડા હોય છે, દિવાલ પર ઉગેલા હોય છે, એ બહુ ઊંડા હોતા નથી, ખાલી થોડા થોડા જ હોય છે, બહુ મોટા થાય નહીં. એ રીતે ત્યાં લીમડાનું ઝાડ કે પીપળાનું ઝાડ મોટું બની ન જાય, ત્યાં નાના નાના મૂળ હોય, એટલે નાના નાના છોડ હોય. પછી મૂળને પાણી કેવી રીતે મળતું હશે? જે આ ઈંટોમાં રહેલો ભેજ અને વરસાદથી જ. કંઈ આપણે કોઈ પાણી પીવડાવવા જાય નહીં, વરસાદના પાણીથી દિવાલની ઈંટોમાં રહેલ ભેજ દ્વારા પાણી મળે છે. આપણે છોડ દિવાલ ઉપર વાવી શકીએ? કોઈ વાવે આપણા ઘરની દિવાલ ઉપર કોઈ છોડ વાવવા આવે તો આપણે વાવવા દઈએ? ના. આ છોડ કેટલા મોટા થતા હશે? બહુ મોટા થાય નહીં, થોડું પાણી મળી રહે એટલે નાના જ છોડ રહે. આ દિવાલનું શું થશું હશે? આ દિવાલ પછી લાંબા સમયે શું થાય? નબળી થઈ જાય છે. કેવી થાય છે? નબળી. તમે પપ્પા વિશે, પપ્પાને પૂછજો કે મમ્મી પૂછજો, ચિત્રમાં આપેલા છોડનું નામ તમે કહી શકો છો? તમે પીપળો, ખાસ કરીને પીપળો જ દિવાલમાં ઉગતો હોય છે. જોયો, ગમે તે જગ્યાએ મોટી દુકાન હોય કે પછી ઘરનું છાપરા ઉપર હોય કે મોટા મોટા ફ્લેટ હોય, એમાં વચ્ચે કોઈ નાનો મોટો છોડ ઉગે તો કયો ઉગે છે? માત્ર પીપળો જ ઉગે છે. આગળ જોઈએ. તમે આવી રીતે દિવાલમાં તિરાડને છોડ ઉગતો જોયો છે? હા. ક્યાં જોયો છે? તમે જાતે લખી શકો કે હા, મેં મારી સ્કૂલની સ્કૂલના ઇમારતમાં જોયું છે, પછી કોઈ મોલમાં જોયું છે, પછી તમે પોત કે અમારા બે માળના મકાનમાં જોયું છે. જે રીતે લખવો એ તમારે જાતે લખવાનું. હવે આગળ રતન કેટલા પહોંચી ગઈ છે? ફટાફટ દોડતી દોડતી રતને ખેતરના શેડે એક મોટું ઝાડ રોડ પર પડેલું જોયું. જુઓ, દેખાય છે ને? તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું. એને સ્કૂલમાં પણ આ રીતે વૃક્ષ પડી ગયું હતું લીમડાનું. શેઢે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શકતી હતી. આ છે ને બધા મૂળ એના, દેખાય છે ને? આ વૃક્ષને કોઈએ ઉખાડ્યું હશે કે તે કેવી રીતે પડી ગયું છે? આ એ જાતે તો પડે નહીં, ઓકે, તો આપણે હલાવીને પાડી પણ ન શકીએ, પરંતુ બહુ પવન ફૂંકાયો હોય, વાવાઝોડું હોય, તે રીતે પડી ગયું છે. વાવાઝોડાથી કે પવનથી પડી ગયું હશે. આ વૃક્ષ કેટલું જૂનું હશે? જેટલું તમારે જૂનું લખવું હોય તેટલું. શેઢા પરના પથ્થરોથી વચ્ચે આ વૃક્ષને પાણી ક્યાંથી મળતું હશે? મેં કીધું હતું, જેમ મૂળ અંદર જાય તો મૂળ જમીનની અંદર રહેલા ભેજને શોષી અને વૃક્ષના વિવિધ ભાગોમાં પહોંચાડે છે. તો શેઢા પરના વૃક્ષ જમીનની અંદર મૂળ દ્વારા પાણી મેળવતું હશે, એ પડીને ખબર. હવે આગળ વાતો કરીએ. તમારા વિસ્તારમાં કયા કયા વૃક્ષો જૂના છે, તે કેટલા છે, તે તમારા પપ્પા એટલે કે દાદા દાદીને પૂછો, તો તમારે જાતે કરવાનું. આ વૃક્ષ પર રહેલા પ્રાણીઓના નામ તમારે જે જે લખવા હોય તે. મેં તો અહીં ખિસકોલી, માંદરા, ગુવળ, કાગડો, પોપર, સમળી, ચામાચીડિયા એ બધા લખે, તમને જે યાદ આવે, તમારે ચકલી પણ લખી શકાય, બધું લખી શકાય છે. તમે કોઈ મોટા વૃક્ષને નીચે પડેલું જોયું છે? અત્યારે ચોમાસું છે તો આપણને ઘણા વૃક્ષો જોયેલા, નીચે પડેલા જોયું. તમે તે જોયું ત્યારે શું વિચારીએ, વૃક્ષ કેમ પડી ગયું છે, એના વિશે આપણે માહિતી, એના વિશે વિચાર કરીએ કે આપણે એમ તો ના જ કહીએ કે કોઈ ધક્કો મારે, એવું તો ના જ. વાવાઝોડાથી અથવા એના મૂળ જમીનની અંદર નબળા પડી જવાથી એ રીતે પણ થઈ શકે છે. હા, જોયું છે તે વૃક્ષ ભારે પવન કે વાવાઝોડાથી અથવા વરસાદના પાણીના પ્રવાહના લીધે જમીનનું ધોવાણ થયું હોય, એટલે જમીન આજુબાજુની ધોવાઈ ગઈ એટલે પછી એ નબળું પડી ગયું હોય વૃક્ષ, અને પોચી થવાથી મૂળ સાથે ઉખડીને નીચે પડી ગયું હશે, એ રીતે નીચે ઝાડ પડી જાય. હવે આગળ જુઓ ને, કેવા સરસ મજાના બાળકો, વડલાની વડવૈયો ગામડે જોયો છે ને, એ છે. ચલો, વિચિત્ર મૂળ, આના વિચિત્ર મૂળ છે. કેમ વિચિત્ર મૂળ છે એ જોઈએ. તમે વડના વૃક્ષ પર હિંચકા ખાધા જ હશે. હા, અમે તો ખાધા છે, તમે પણ ખાધા જ હશે. હિંચકા ખાવાની તમે શું પકડો છો? પેલી વડલાના વૃક્ષની શું પકડીએ છીએ આપણે? વડવૈયો. લટકેલી ડાળીઓ કોના જેવી દેખાય છે? કોના જેવી દેખાય છે? જાણે મૂળ હોય, જમીનના છોડના મૂળ જેવી દેખાય છે. કોના જેવી દેખાય છે? જાણે કોઈ ઉપર દોરી લટકાવીને અને આ દોરીઓ લટકાવીને નીચે પાડી હોય એવી દેખાય છે ને. તે વડના મૂળ છે, તેને શું કહેવાય? વડવાઈ. પરીક્ષામાં ખાસ યાદ ધ્યાન રાખવાનું, વડના મૂળને શું કહેવાય છે? વડવાઈ. ખાલી જગ્યા જોડકા એમ પૂછે, વડના મૂળ તો વડવાઈ, એ રીતે પૂછાય. મેં અંડરલાઇન કરી છે, ખાસ ધ્યાન રાખજો. તેની ડાળીઓમાંથી ઉગી શકે છે, જમીનની અંદર ઉતરે છે. તે ડાળીઓમાંથી ઉગી શકે છે. આ ડાળીઓ છે, જમીનને પણ અડી શકે છે, અને ઘણી વખત આમાંથી પાછા બીજા વૃક્ષ પણ બને છે.
શું છે, હવે આપણે કયું વડલા વિશે ઉદાહરણ લઈશું? તમને યાદ છે, મેં તો જોયું છે. કયું જોઈએ આગળ? ભરૂચ જિલ્લામાં આવેલો કબીર વડ. ક્યાં આ કબીર વડ તમે જોયો છે? મેં જોયો છે. તો એ ખૂબ જ મોટો છે. તેની વડવાઈઓ હવે થાંભલા જેવી બનીને વડ મજબૂત આધાર આપે છે. એક એક વેલ નીકળી, બરાબર, આ વડવાઈ નીકળી જમીનને ગઈ, જમીનની અંદર એ પાછી એ પકડાઈ અને પાછો બીજો વડલો, એમ કરીને આવી બધી વડવાઈઓ જમીન સાથે જોડાઈ અને એ ઝાડ એટલે કે આ વડલો કયું એનું થડ છે આવું એ ખબર પડતી નથી, એટલો મોટો ઘટાદાર વડલો તૈયાર થયો છે. કયું? કબીર વડ. આ વાતે યાદ રાખજો કે શું યાદ રાખવાની છે? વડને બીજા વૃક્ષોની જેમ અંદર પણ મૂળ હોય છે, એવું નથી કે ઉપર જ હોય, અંદર પણ હોય છે. એના વગર વૃક્ષ ઊભું રહી શકે નહીં. તમે વડ સિવાય કોઈ વૃક્ષની ડાળીઓ ના મૂળ ઉગતા જોયા છે? ના. આ વડલા સિવાય કોઈ બાર ડાળીઓ આવી વૃક્ષના હોય છે? ના. હવે આગળ ચાલો શું પ્રવૃત્તિ કરીએ છીએ? ત્રણ ચાર મિત્રો જૂથમાં ભેગા થાઓ. ચલો ભેગા થઈ જાઓ. અહીં આપેલી યાદી પૈકી કોણ શું શું લાવશે તે કહો. મગ, ઘઉં, બાજરી, રાય, ચણા અથવા રાજમાના દાણા, જેને જે લાવવું હોય, અને રૂ, એ પણ ભીંદેલું, પેલું પિંજેલું એટલે કે આમ છૂટું છૂટું પડી ગયું ને એવું. સરસ. દરેક એક જૂથ ફક્ત એક પ્રકારના બીજ સાથે કામ કરશે. બધા એક 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 બીજ લઈ લો, જે ત્યાં બધા આપેલા છે એ બધું. થોડા બીજ આખી રાત પાણીમાં ભરેલા વાટકામાં ડૂબાડેલા રાખો. થોડા બીજ શું છે? પાણીના વાટકામાં ડૂબાડી રાખો. મમ્મી જેમ કઠોળ પલાળે છે ને એમ પિંજેલા રૂને લઈ ભીનું કરો. આ રૂને ભીનું કરો, તે પ્યાલાના મો ઉપર મૂક્યું છે ને એ રીતે, તેને મો પર રબર બેન્ડ બાંધો. રબર બેન્ડ એટલે કે રૂ ભીનું કારણે નીચે ના પડી જાય, શેમાં ગ્લાસની અંદર ઉતરી ના જાય. રબર બેન્ડ અથવા દોરીથી મદદથી કસકસાઈને એટલે જોરથી વ્યવસ્થિત બાંધી દો. ડૂબેલા બીજ, જે પાણીમાં પલાળેલા ડૂબાડેલા બીજ પાણીમાંથી કાઢી અને રૂ પર મૂકો. અહીંયા રૂ પર મૂકવાના છે. આ ભીનું છે, આ બીજ પણ ફોગાયેલા છે. તમારે ધ્યાન રાખવાનું છે રૂ સુકાઈ જાય નહીં, પછી એને થોડું થોડું પાણી છંટકાવ કરતું રહેવાનું. હવે પછી ના 10 થી 12 દિવસ એનો બદલાવાનું અવલોકન. આને શું અવલોકન, શેનું અવલોકન કરવાનું છે? આપણે આ બીનું, તમે જોયું કે બીજમાંથી અંકુર બહાર આવી ગયો, બીજમાંથી ઉપરથી નાના નાના સફેદ સફેદ ફણગા ફૂટે છે ને, આપણે શું કહીએ છીએ ફણગા. છોકરીઓ જયા પાર્વતીનું વ્રત કરશે હવે ત્યારે એમાં નથી આવતા, ઝવેરા વાવતા ત્યારે નથી, નાના નાના ફણગા ફૂટતા એ રીતે બહાર આવી જશે. ચોથા અને આઠમા દિવસે અંકુરિત થયેલા બીજ કેવા લાગતા હશે તેના ચિત્ર દોરો. પછી જેમ આગળ જાય, જેમ દિવસો જાય પસાર થતા જાય, એમ એના ચિત્ર દોરતા જાઓ, કેવું લાગે છે એ જોતા જાઓ. પછી શું કર્યું એ રીતે તમારે પ્રયોગ કરવાનો છે. ભીનું રૂ લેવાનો છે, ફણગાવેલા એટલે પલાળેલા કઠોળ લેવાના અને એને ઉપર મૂકવાનું. પછી રોજ થોડું થોડું પાણી કોને રૂને છાંટતું રહેવાનું, સુકાઈ ના જવું જોઈએ, નહીં તો એવો અંકુરિત થાય નહીં. ચલો આગળ જોઈએ. બીજને ડૂબાડ્યા પછી તેમાં શું બદલાવ આવે એ તો આપણે જોયું, તમે અવલોકન પણ કર્યું. તેને સૂકા બીજ સાથે સરખાવો. હવે સૂકા બીજ હોય તો એ કંઈ એવી ઉગે એમને એમ પડી રાખો તો ના, કોઈ દિવસ સૂકું બીજ ઉગે નહીં, એને પણ પાણી મળવું જોઈએ. જો રૂ સૂકું હોત તો શું થાય? જો રૂ સૂકું હોત તો બીજ પણ સુકાઈ જાય. મૂળ કઈ દિશામાં ઉગે છે અને પ્રકાંડ મૂળ જમીન ક્યાં ઉગે છે? નીચે જમીનની અંદર, અને પ્રકાંડ ઉપરની દિશામાં ઉગે છે એટલે કે જે એના ઉપર પછી ડાળીઓ અને થળ ને કહીએ ને એ બધું પ્રકાંડમાં આવે. રૂના ટુકડામાં છોડ કેટલા ઉગે છે? રૂના ટુકડામાં છોડ કેટલા ઉગે? ખાલી અંકુરિત થાય, એમાં કંઈ છોડ બની ન જાય આખો. બીજા બધા બીજમાંથી નાના છોડ બહાર આવ્યા? ના, અમુકના છોડ ઉગે પણ અને અમુક એવું જરૂરી કે આપણે ઘણા બધા મુઠ્ઠો ભરીને વાવ્યા હોય તો બધા અંકુરિત થાય નહીં, અમુક ખરાબ પણ હોય. મૂળનો રંગ કેવો છે? સફેદ. તમે મૂળ ઉપર કોઈ રેસા જોયા છે? હા, કેવા નાના નાના તંતુ જેવા હોય છે ને. રૂમાંથી નાનો છોડ ખેંચીને કાઢવા પ્રયત્ન કરો. તમે ખેંચીને સક્ષમ છો? કેમ કે તો ખેંચાઈ જ જાય. જો રૂમાંથી નાના છોડને ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ તો છોડમાંથી રૂ છૂટો પડે છે. રૂ છે ને છોડની સાથે ચોંટેલું રહે છે. રૂ કેવું? છોડ આમ નીકળી જાય છે પણ એની સાથે રૂ તો ચોંટેલું જ રહે છે. તમે જોયું ને રૂ અને મૂળ કેવી રીતે જકડે? જેમ માટીમાંથી છોડ કાઢીએ છીએ ત્યારે જો જોડે માટી આવે છે ને તેમ. તમે વિચારો કે મૂળ જમીનને આ જ રીતે જકડી રાખે છે તો જ વૃક્ષ છોડ અને વેલા ઊભા રહી શકે છે. તમારા મિત્રએ ઉગેલા છોડ બીજા જે લાવ્યા હતા એ લોકોનું પણ અવલોકન કરો, એટલું તમારું નથી જોવાનું.
હવે શું ઉગ્યું? અરીફા અને રૂપાલી પોતાની જે આ ઋણી યાદી બનાવીએ તો અરીફા અને રૂપાલી ઉપરની પ્રવૃત્તિ કરી, એમણે ધરું ઉગાડી જોયું ત્યારે પૂછવામાં આવ્યું કે તમે શું ઉગાડી છે, તો હવે એ પોતાની વિસ્તૃત માહિતી આપી છે ઉગેલી વસ્તુઓ વિશે, તે અલગ યુક્તિ હતી. ચલો હવે જોઈએ અરીફાએ આ યાદી બનાવી. શું છે? પાંદડા, લીંબોળી, કળી, કુરકુર્યું, ખીલ્યું અને માછલી, એ અરીફાની યાદી. અને રૂપાલીની યાદીમાં શું છે? ચાંદો, વૃક્ષ, હું, વાળ, તરબૂચ, મચ્છર ને કાગડો. તમે શું વિચારો છો કે અરીફા અને રૂપાલીની યાદીમાં કઈ કઈ વસ્તુઓ ઉગશે, આ બધામાંથી કઈ કઈ વસ્તુઓ ઉગશે? ચલો આગળ, તમે જે વસ્તુઓ ઉગે તેની તમારે પોતાની યાદીમાં કેમ નથી બનાવતા એ આપણે જો તમે જે વસ્તુ ઉગે છે તેની તમારે પોતાની યાદી બનાવી છે, આપણે બનાવતા નથી. તમારી યાદીમાં અરીફા અને રૂપાલી, આ અરીફાની અને આ રૂપાલીની યાદી. ચલો પાંદડા, લીંબોળી, કોળી, કુરકુરી, ખીલ્યું અને માછલી, આ અરીફાની યાદી છે. અને આ રૂપાલીની ચાંદો, વૃક્ષ હતું ને, હું, વાળ, તરબૂચ, મચ્છર, આ બધી કોની છે યાદી? કોની છે? રૂપાલીને. આ અરીફાની ને આ રૂપાલીની બનાવી છે ને, આ પરીક્ષા લક્ષી છે નહીં. તમારા વિશે વિચારો, હવે આપણા વિશે વિચારો. સમયની સાથે સાથે તમે પણ કેવો બદલાવ છે? આપણે નાનામાંથી મોટા થઈએ છીએ એ રીતે તમે કઈ રીતે વધ્યા છો? આપણે કઈ નાના જન્મ્યા ત્યારે નાના હતા એવડા નેવડા રહ્યા છીએ? ના, અમે તો મોટા થયા છીએ. કેવા થયા છીએ? મોટા થયા છીએ. પછી આગળ શું છે? ઉદાહરણ તરીકે, નાના હતા ત્યારે બોલતા નહોતા, પછી ધીમે ધીમે મોટા થયા છીએ. તમારી ઊંચાઈ વધી છે, છેલ્લા એક વર્ષમાં તમે કેટલા ઊંચા થયા છો એ તમારે જાતે લખવાનું છે. હા, મારી ઊંચાઈ વધી છે, હું લગભગ 5-7 જે વર્ષ એટલે કે જેટલી ઊંચા થઈ હોય તેટલી. તમે તમારા નખ ક્યારેક આપ્યા ન હોય તો મોટાને મોટા નખ થઈ જાય ને, અત્યારે તો બધાને મોટા જ હશે, કોઈ કાપવાનો ટાઈમ મળ્યો નહીં હોય. કેમકે રમવામાંથી અને રમવામાંથી આપણને ટાઈમ મળે તો આપણે નખ કાપીએ. સ્કૂલમાં પણ રોજ કહેવામાં આવતું હતું, અત્યારે તો બધાને મજા જ છે, નખ મોટાને મોટા થયા હશે ગંદા બેન ભરેને. તે કેવા દેખાય છે તે બતાવતું આંગળીનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો, એ જે આપણે કરવાનું નથી. નખ તો આપણે વધારેલા જ છે, આપણે ખબર છે કેવા નખ થઈ જાય છે. તો આ પાઠ આપણો અહીં ભાગ 2 પૂરો થાય છે. પ્રકરણ 11 ભાગ 2 અહીં આપણો પૂરો થાય છે. તો પ્રકરણ 1નું આપણે લેસન મેળવી લીધું હતું, તો હવે આપણે પ્રકરણ 11નો ભાગ 2નું લેસન મેળવી લઈએ. પ્રકરણ 11 ભાગ 2નું લેસન તેના નીચે નીચેથી જ ચાલુ કરવાનું છે. તેના નીચેનું નીચેથી જ ચાલુ કરવાનું છે. આ લખીશું, આ સવાલ, આ સવાલ જે હું રાઇટ કરું તે જ લખવાનું છે. જે રાઇટ કરું તે જ લખવાનું છે, બાકીની પ્રવૃત્તિઓ લખવાની કે કરવાની નથી. આ પેજ ઉપરથી આ 3 સવાલ આ 2 સવાલ લખીશું, જે કહું એ જ લખવાનું, બાકીનું કદાચ લખવાનું નહીં. આ લખીશું, પછી આ લખીશું, આ સવાલ લખીશું, આ સવાલ લખીશું. આ પેજ ઉપરથી આ જાતેવાળો જાતે મેં કીધો હતો ને, એ તમે જાતે લખવાનો છે એ લખીશું. આ બધા સવાલ જે મેં જવાબ લખ્યા છે એ બધા જોડે લખીશું. પછી આપણે છેલ્લે આ પ્રવૃત્તિ આખી કરીશું, પ્રવૃત્તિ રૂવાળી આપણે આખી કરીશું. મજા આવશે ને, મજા આવશે ને આ પ્રવૃત્તિવાળા જવાબો લખીશું. તો અહીં આપણું આ લેસન અહીં પૂરું, આટલું જ લેસન પ્રકરણ 11માં ભાગ 1 અને ભાગ 2 બંનેનું પૂરું કરજો, નહીં તો લેસન તમારું દિવસે દિવસે નહીં કરો તો જ્યારે તેને ટીચરને બતાવવાનું આવશે લેસન ત્યારે તમારું બાકી હશે. તો નિયમિત તમે સ્વચ્છ સુંદર અક્ષરે લેસન કરજો અને વાલીની મદદ લેજો. ના ખબર પડે તો વિડીયો વારંવાર જોજો. આવજો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું અગાઉના પિરિયડમાં.